નવ વર્ષના માસૂમ બાળકના હત્યારાઓને પકડવાનો સવાલ છે. દોસ્તો નમસ્કાર, હું ઇમ્તિયાઝ પઠાણ, ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામે. આજથી એક્ઝેક્ટ 60 દિવસ પહેલા 10/4/2024 ના રોજ એક 9 વર્ષનું બાળક ગુમ થાય છે. સલીમ બુકેરા નામનું આ બાળક 10/4 ના રોજ ગુમ થાય છે અને 13/4 ના રોજ ખોડવદરી ગામના એક આવાવરું પાણીના ટાંકામાંથી આ બાળકનો મૃતદેહ મળે છે. આ મૃતદેહ મળવા પાછળનું કારણ પણ એવું છે, જ્યારે આ બાળક ગુમ થયું એટલે ગામડા ગામના તમામ યુવાનો, આજુબાજુના ગામના તમામ સેવાભાવી લોકો બધા આની શોધખોળમાં લાગી ગયા હતા અને એ નાના એવા ગામમાં 300-400 લોકો મળીને આ બાળકને શોધતા હતા કે આ બાળક ગયું ક્યાં. 3 દિવસ સુધી રાત દિવસ એક કરી અને આ જ્યારે એની શોધખોળ ચાલતી હતી એમાં અચાનક એના પરિવારના વ્યક્તિને ફોન આવે છે અને ફોનની અંદર એવું કહેવામાં આવે છે કે એક તાંત્રિક વિધિ ચાલી રહી છે ને એમાં આ બાળક કઈ દિશામાં છે એ અમે તમને કહીએ છીએ. એ દિશા સૂચવવામાં આવી કે તમે આ દિશાની અંદર જાઓ અને ત્યાં એના ચપ્પલ પડ્યા છે કે નહીં જુઓ. એટલે ત્યાં એના ચપ્પલ હતા, ત્યાં એના કપડાં પડ્યા છે કે નહીં જુઓ તો ત્યાં એના કપડાં હતા, અને જે પાણીના ટાંકાની અંદર એ લાશ મળી ત્યાં સુધી આ લોકો પહોંચ્યા. પોલીસને જાણ કરવામાં આવી, પોલીસ પણ આવી ગઈ અને એ મૃતદેહને ત્યાંથી બહાર કઢાયો. એ પાણીના ટાંકાની પરિસ્થિતિ એવી છે કે પાણીનો ટાંકો જે છે એની ઉપર ચડવા માટેની સીડી નથી. એ પાણીના ટાંકાની અંદર કોઈ એકલા વ્યક્તિથી ઉપર ચડીને કોઈના મૃતદેહને તો ઠીક છે, પણ એક 2-5 કિલોની વસ્તુને પણ લઈને ઉપર ચડવી મુશ્કેલ છે, કારણ કે એની અંદર સીડી નથી. હવે વાત એ છે કે 60 દિવસ જેટલો સમય વીતી ગયો, તેમ છતાં પણ આજના દિવસ સુધી આ 9 વર્ષનો બાળક સલીમ બુકેરાના હત્યારાઓ ઝડપાયા નથી. આ વિડીયોના માધ્યમથી ગુજરાત પોલીસ, ભાવનગર પોલીસ અને ખાસ કરીને જેમની જવાબદારી સમગ્ર ગુજરાતની રાજ્યની પોલીસની જેમની જવાબદારી જેવા માનનીય હર્ષભાઈ સંઘવીને મારી વિનંતી છે કે તુરંત આ દિશાની અંદર સત્વરે પગલાં લેવામાં આવે. તુરંત અસરથી એજન્સી જે કંઈ પણ આના માટે સક્ષમ હોય એને આ તપાસની સોંપણી કરવામાં આવે અને જો આમાંથી કોઈ પણ કાર્યવાહી નહીં થાય, જો દિવસોના દિવસો પસાર થતા જશે તો ન છૂટકે અમારે બંધારણીય માર્ગે આંદોલનના માર્ગો અપનાવવા પડશે. આવનારા 15 દિવસની અંદર આ બાળકના હત્યારાઓને પકડવા માટે કોઈ નક્કર કામગીરી જો પોલીસ દ્વારા કરવામાં નહીં આવે તો ગારિયાધારથી ગાંધીનગર સુધી કૂચ કરવાની પણ જાહેરાત કરવામાં આવશે અને ગાંધી ચિંધિયા માર્ગે બંધારણના માર્ગે અનેક કાર્યક્રમો જાહેરાત કરાશે અને ગુજરાતના તમામ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોને, તમામ આંદોલનકારીઓને, તમામ એક્ટિવિસ્ટોને અને ગુજરાતના તમામ કાયદા પ્રેમી જનતાને એક સાથે જોડી આ મામલે અત્યાર સુધીમાં ન થઈ હોય તે પ્રકારની રજૂઆત કરવા માટેનો પણ કોલ આપવામાં આવશે. આ વિડીયોના માધ્યમથી માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મારી વિનંતી છે કે એક 9 વર્ષના માસૂમ બાળકના હત્યારાઓને પકડવાનો સવાલ છે. 60 દિવસ જેટલો સમય વીતવા આવ્યો છે, તેમ છતાં હજી સુધી આની અંદર એક પણ આરોપીની કે પોલીસને એક પણ કડી મળી નથી, તો સત્વરે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ યોગ્ય એજન્સીને તપાસ સોંપી આવનારા 15 દિવસની અંદર ગુજરાતની કાયદો અને વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે તે વિશ્વાસને વધુ દ્રઢ બનાવો તેવી આશા અપેક્ષા સાથે આપના ભાઈનું સલામ.